કચ્છમાં નહિવત અસર સાથે કોંગ્રેસ દ્વારા ભુજ બચાવ હાઈવે પર ચક્કાજામનો પ્રયાસ કરાયો। તાજેતરમાં જ ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે જે ત્રણ કાયદાઓ પસાર કરવામાં આવ્યા અને આ ત્રણેય કાયદાઓને લઈને સમગ્ર ભારત દેશમાં આંદોલન ચાલી રહ્યા છે। તો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ બિલના વિરોધમાં આજે વિવિધ સંગઠન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। કચ્છમાં કિસાન સંઘો બંધની તરફેણમાં ન હતા, પરંતુ રાજકીય સંગઠનોએ બંધને સમર્થન આપી વિરોધ કરવા માટે તેઓ એકઠા થયા હતા। જો કે પોલીસ દ્વારા વિરોધ થાય તે પહેલા જ કાર્યકરોની અટક કરી લેવામાં આવી। છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ભારત બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જે વચ્ચે આજે કચ્છ જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું। ચર્ચાના દોર વચ્ચે સમગ્ર જિલ્લામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો રહ્યો હતો। આ ઉપરાંત કચ્છ જિલ્લામાં 144ની કલમે આજે એક દિવસ પૂરતી કલેક્ટર દ્વારા લાગુ કરાઈ છે। પોલીસ વડા દ્વારા તમામ સ્થળોએ પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હોવાથી બંધને જબ્બર સમર્થન મળ્યું ન હતું। જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ બચાવ હાઈવે પર ભુજોડી બ્રિજ નજીક ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો, જો કે પોલીસે તેને પણ નિષ્ફળ બનાવી દીધો હતો। તો આ સમગ્ર કામગીરીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ આહિર, તાલુકા પંચાયત સદસ્ય રાજેશ આહિર, રવજીભાઈ આહિર, દીપક ડાંગર, HS આહિર, રમેશ વોરા, વિપુલ આહિર સહિતનાઓની અટક કરવામાં આવી હતી। આજે જ્યારે આ દેશનો ખેડૂત, આ જગતનો તાજ જ્યારે એનો પોતાના બંધની લડાઈ કરી રહ્યો છે, ત્યારે આ રીતે એક શાંતિપૂર્ણ પ્રદર્શનને પણ રદી કરવા દેવામાં આવતું આ ભાજપની તાનાશાહી છે। ખરેખર આવી તાનાશાહી ન ચાલે અને ખેડૂતોના હિત માટે લડતા રહેશું, સ્વયં લડતા રહેશું।